માંગરોળ તાલુકાના અનેક ખેડૂતો ઓછા વધતા પ્રમાણમાં કંટાલાની ખેતી કરી 4 મહિના સુધી સારા ઉત્પાદન સાથે ખેત મજૂરોને પણ રોજગારી પૂરી પાડવામાં સહભાગી બને છે। ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં માંગરોળ તાલુકાના કારેજ દરસાલી નગીચણા ચાકવા નાંદરખી સહિતના ગામોમાં મોટા પ્રમાણમાં કંટોલાનું ઉત્પાદન થાય છે। કંટોલીનું ફાગણ મહિનામાં વાવેતર કરવામાં આવે છે, જે ચોમાસાની શરૂઆતના સમયગાળામાં કંટોલાના ઉત્પાદન શરૂ થાય છે। માંગરોળ તાલુકાના કારેજ ગામના ખેડૂત પરેશભાઈ વિનુભાઈ બાલસ, જેમણે 14 વીઘામાં કંટોલાનું વાવેતર કર્યું છે, ખાતર, બિયારણ, રાસાયણિક ખાતર, દવાના છંટકાવ સહિત પ્રતિ વીઘે આશરે 15,000 જેટલો ખર્ચ થાય છે, જેની સામે પ્રતિ વીઘે 30,000 થી 35,000નું ઉત્પાદન થાય છે। કંટોલાનું અમદાવાદ, આણંદ, બરોડા, નડિયાદ, સુરત સહિતના શહેરોમાં વેચાણ અર્થે મોકલવામાં આવે છે। માંગરોળ તાલુકાના કારેજ સહિત આજુબાજુના વિસ્તારમાં આશરે 300 થી 400 ખેડૂતો ઓછા વધતા પ્રમાણમાં કંટોલાનું વાવેતર દર વર્ષે કરે છે, જેથી ખેત મજૂરોને પણ 4 થી 5 મહિના સુધી રોજગારી મળી રહી છે, જેનો અનેક પરિવારોને ફાયદો સાથે રોજીરોટી મેળવી રહ્યા છે। કંટોલાનું હાલમાં સારું ઉત્પાદન થઈ રહ્યું છે, જે બાબતે મુલાકાતી ખેડૂત ભીમસિંહભાઈ બારિયાએ જણાવ્યું હતું કે કંટોલાની ખેતી અતિ મહેનત માગી લે છે। 8 મહિનાનો પાક છે, જેથી ખેડૂતોએ વાવેતરથી લઈને છેવટ સુધી અતિ મહેનત કરવી પડે છે। ખેડૂતો મહેનત પ્રમાણે વળતર મેળવે છે, સાથે ગરીબ પરિવારોને રોજીરોટી પણ મળી રહે છે। કંટોલાની ખેતી કરતા ખેડૂતોને શરૂઆતમાં પ્રતિ મણ 3,000 રૂપિયા ભાવ મળી રહે છે, વચ્ચેના ગારામાં 1,500 જેટલો ભાવ મળે છે, જ્યારે ઉત્પાદનના છેલ્લા તબક્કામાં પ્રતિ મણ 500 થી 700 રૂપિયાનો બજાર ભાવ મળી રહે છે। છતાં ખેડૂતોને ખર્ચ બાદ કરતાં પ્રતિ વીઘે 20 થી 25 હજાર સુધીની આવક મેળવે છે। ગોવિંદડિયા, જેડેસ ટીવી, કેસુદ। હું આ ગામની દીકરી છું, તો આ ગામમાં કંટોલીનું વાવેતર ખૂબ જ થાય છે, તો એથી કરીને અમારા ખેડૂત ભાઈઓ અમને બહુ સાથ સહકાર આપે અને રોજીરોટી પણ અમને મળી રહે। કેટલો સમય રોજીરોટી? 4 મહિના સુધી આવું ચાલ્યા કરે છે કામ ધંધો થોડો થોડો, બાકી તો ખેતીમાં કંઈ થાય નહીં। સરકારને મારી અપીલ છે કે કોઈ આજુબાજુના ગામડામાં એક મોટી એવી કંપની ખોલે, જેથી કરીને અમારા બાળકોને રોજીરોટી મળી રહે। બસ, મારી નંબર। Thank you।